વાત કરીએ તો રાજસ્થાનના આબુ રોડમાં લગ્નની લાલચ આપી સગીર બારાને ભગાડવાનો મામલો, એસપીએ આપ્યા કડક તપાસના આદેશ। રાજસ્થાનના આબુ રોડમાં લગ્નની લાલચ આપી સગીર બારાને ભગાડવાના મામલે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી આવી સામે। આબુ રોડ પાસેના સદર વિસ્તારના સકોડા ગામનો બનાવ બનવા પામ્યો છે। પીડિતાના પિતાએ 13 વર્ષની પુત્રીને સામૂહિક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી હતી। 4 સપ્ટેમ્બરના રોજ ઘટના બની હતી। આ ઘટનામાં બંને આરોપીઓ પણ સગીર હોવાનું જાણવા મળ્યું છે। અત્યાર સુધી પીડિતા અને આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી। સિરોહી એસપી આજે આબુ રોડ સદર પોલીસ મથક અને ગિરિવર ચોકીની મુલાકાત લીધી। 2 દિવસ અગાઉ પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી। એસપી પૂજા આવાના એચઆર ટીમ બનાવી તપાસ ઝડપી કરવા સૂચના આપી હતી। બ્યુરો રિપોર્ટ ZS ટીવી આબુ। हमारे पास में जो परिवाद आया है, नाबालिग बच्ची है, इनके पिताजी ने हमारे पास में ये FIR कराई कि ये दो लड़कों के साथ में कहीं चली गई है और इनके साथ उनको आशंका है कि कुछ गलत या इस प्रकार का कुछ हुआ होगा। तो इसमें हम पूरी कोशिश कर रहे हैं, ये 1 महीने पहले की घटना बता रहे हैं। 1 महीने से कोई थाने पर आया नहीं था दर्ज कराने, या पुलिस को कोई सूचना नहीं दी थी क्योंकि ये भाई हैं, तो हमने दर्ज किया इसमें। और हमारी पूरी टीम इसमें लगी हुई है कि इनको जल्द से जल्द बच्ची को दस्तयाब करेंगे और उसके बाद में उनके आगे की अनुसंधान।